પટેલ અમે ભાજપના ધારાસભ્યો હવે આંદોલન ની ચીમકી ઉચ્ચારી દીધી છે અધિકારીઓ અને આતંકવાદીઓ સાથે સરખાવ્યા છે શું કહેવું છે ભાજપના ધારાસભ્યોએ બિલકુલ વિધિ જે રીતે પાછલા કેટલાક દિવસથી વડોદરાનો નિમેટાનો જે નિમેટા પ્લાન્ટ છે દૂષિત પાણીનો આખો મુદ્દો છે એ વડોદરાનું રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે ગઈકાલે ભલે કમિશનરે જે પ્રકારે બદલી અને સસ્પેન્ડનો દોર ચલાવ્યો પરંતુ આખો મામલો હજુ અટકતો નથી ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક અધિકારીઓ છે સ્થાનિક જે તંત્ર છે એ પણ આમાં મળેલું હોય એવું લાગી રહ્યું છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ નિવેદન વડોદરાના ડભોઈના ધારાસભ્ય અને વડોદરા કોર્પોરેશનના કાઉન્સિલર શૈલેશ મહેતા દ્વારા જાણવા મળ્યું છે તેઓએ સ્પષ્ટ માંગ કરી છે કે અધિકારીઓ જે પણ કોઈ કુસુરવાર હોય તેમના સામૂ

ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે કામગીરી કરે છે એમાં ફટકડી અને રેતીથી પાણી શુદ્ધ કરવામાં આવતું હતું પહેલી વાર કેમિકલ નાખીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કોના કહેવાથી કેમ કરવામાં આવ્યો એ સવાલ ઊભો થયો છે અને જે રીતે અહીંયા અમારી નાલંદા ટાંકી હોય કે અન્ય ટાંકીઓ એના સંપના ઢાંકણો તૂટેલા છે કાલે ઉઠીને કોઈ આતંકવાદીઓને ફાયદો લેવો હોય તો ફાયદો લઈ શકે એટલે આતંકવાદી જેવું કૃત્ય આ વહીવટીતંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું હોય એવું લાગી રહ્યું છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ કોઈ એકાદ કર્મચારીને કે ડેપ્યુટીને સસ્પેન્ડ કરી કે અધિકારીઓને બદલી કરીને આનો ઉકેલ ના આવે જે પણ કસૂરવારો હોય એની સામે કડકમાં કડક પગલાં લો અને અમ જરૂર પડે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું અને છતાં પણ આ પગલાનો ઉકેલ નહીં આવે તો શહેરના લોકોને પ્રજાજનોનો સાથ સહકાર લઈને આંદોલન કરવાની પણ ફરજ પડશે શૈલેષભાઈ આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ વડોદરાની મુલાકાતે છે શું લાગે છે કે તેમની જે સમીક્ષા બેઠક છે એમાં પણ આ મુદ્દો ગુંજશે નાયબ મુખ્યમંત્રી પાણીના મુદ્દા માટે જ અહીંયા આવી રહ્યા છે કારણ કે વડોદરા શહેર જિલ્લામાં જે પાણીનો પ્રશ્ન છે એના સમાધાન માટે એની ચર્ચા કરવા માટે આવી રહ્યા છે ત્યારે એમની સમક્ષ પણ આ મુદ્દો અમે ચર્ચીશું અને આમાં પગલાં લેવાની એમને પણ રજૂઆત કરી છે જે રીતે ગઈકાલે કમિશનરે પણ કેટલાક અધિકારીની બદલી કરી દીધી એક અધિકારીને સસ્પેન્ડ કર્યો શું લાગે છે કે આ કાર્યવાહી જે છે પૂરતી છે અથવા તો હજુ પણ ઠોસ કાર્યવાહીની જરૂર છે મેં હમણાં જ કીધું કે અધિકારી એકાદ ડેપ્યુટી એન્જિનિયર સસ્પેન્ડ કરવા કે અધિકારીઓને બદલી કરવાથી આનો ઉકેલ ના આવે આમાં ઠોસ પરિણામ લાવવું પડે નહીં તો શહેરનો પૂર્વ વિસ્તાર જે આ ગંદા પાણી પીવાથી જે રોગચાળો ફેલાયો છે લોકોના એકવાગાળ આરો હસીનો પણ ખોટકાઈ ગયા અત્યારે એ ત્યાંના વેપારીને પૂછો તો સૌથી વધુ ફરિયાદ એકવાગાર્ડની ને આરો બગડવાની પૂર્વ વિસ્તારમાંથી આવી છે એટલે એ પીવાલાયક નથી એકવાગાર્ડથી પણ એ શુદ્ધ થતું નથી એવું પાણી પીવાની પૂર્વ વિસ્તારના નાગરિકોને ફરજ પડી છે અને એમને જે બીમારી એ ફેલાય છે પૂર્વ વિસ્તારમાં એના માટે પણ કોર્પોરેશનનું તંત્ર જ જવાબ છેલ્લો સવાલ નિમેટા પ્લાન્ટને લઈને જે ટીવી ની તપાસમાં સામે વિગત આવી છે રાજકમલ બિલ્ડર હોય કે પૂજા કન્સ્ટ્રક્શનના બિલ્ડરો હોય આ તમામ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો અધિકારીઓની મિલી ભગતથી આખું કામ ચલાવતા હતા સાડા ત્રણ કરોડ રૂપિયા સાડા ચાર વર્ષમાં કોર્પોરેશન પાસેથી ખંખેરી લીધા છે પણ એક પણ રૂપિયો વાપરી નથી કેટલી ગંભીર બાબત માનો છો અને લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરોને બચાવવાનો ધંધો થઈ રહ્યો છે કોઈ કોન્ટ્રાક્ટરને બચાવવામાં નહીં આવે કોન્ટ્રાક્ટરનો વાંક હોય તેને બ્લેકલિસ્ટ કરવા જ જોઈએ નહીં બ્લેકલિસ્ટ કરે તો રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું બિલકુલ વિધિ એટલે બહુ સ્પષ્ટ વાત છે કે ભાજપના જે દબંગ ધારાસભ્ય શૈલેષ મહેતા જે હવે મેદાને પડ્યા છે અને ચોક્કસથી તેઓ પણ પૂર્વ વિસ્તારમાં રહે છે અને પૂર્વ વિસ્તારના લોકોની જે સમસ્યા છે તેને વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર રજૂઆત બાદ આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે વિધિ આભાર અમિત